સુરતમાં ચાર વર્ષીય બાળક ઘરે કહ્યા વિના બમરોલી ખાડીમાં રમવા આવ્યું અચાનક ખાડીમાં ગરકાવ થતા મોત શહેરના પાંડેસરામાં આજે બમરોલી ખાડી પાસે રમી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો દુર્ઘટના અંગે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા માસૂમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટના અંગે પોલીસ દ્વારા હાલ મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર પાંડેસરા ખાતે રહેતા ચાર વર્ષીય જીતા રામદેવ ચોરાઈ તેના ત્રણ મિત્રો નવ વર્ષીય હિમાંશુ પાંચ વર્ષીય હંસ અને સાત વર્ષીય ગોલુ સાથે રમતા રમતા ઘરે કયા વિના બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા બપોરે અગિયાર વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જીતા ચોરાઈ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો જે અંગે ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિકને જાણ કરતાં તેઓએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી દુર્ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત જીતા ચોરાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ફરજ પરના તબીબોએ માસૂમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ત્રણેય બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓના માતા પિતાનું નામઠામ પૂછીને પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ઘરેથી રમવા માટે નીકળેલા બાળકો ખાડી કિનારે પહોંચ્યા હતા અને હાલ તેઓના પરિવારજનોની પણ ભાળ ન મળતા પોલીસ દ્વારા પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં માસૂમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે